नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखी अत्यार सुधीना मुख्य समाचार पर। हैदराबाद में विस्फोट ने पगले देशभर में एलर्ट, गुजरात भर में सघन तपास। मोदी सरकार गुजरात ने सामाजिक रीते तोड़ी नाख्यू छे, संकटशील आंकड़ा पहारो। महागुजरात चळवळना प्रणेता इंदु चचनी आज जन्मजयंती, अमेरिका द्वारा योजायो पुष्पांजलि कार्यक्रम। भाषा दिवसे अमदावाद में योजाई रेली और कार्यक्रमों। अंबोल में त्रण दिवस सुधी होर्स राइडिंग और मूवीज की मजा। अमदावाद में योजाई स्काउट गाइड रेली और कल बुलबुल उत्सव। हैदराबाद में गुरुवार की रात बनी लोहियाड़, बे शक्तिशाली बॉम्ब विस्फोट से हैदराबाद धड़धड़ी उठ्यू और 12 लोगों ना मौत निपजा, जैसे 84 थी वधु लोगों ने इजाओ पहुंची। आ घटना बाद देशभर में एलर्ट जाहिर कर देवायू छे। हैदराबाद ना भरचक विस्तार एवं दिलसुख नगर में लगभग सांजना 7 वाग्या की आसपास ब्लास्ट थयो। सांजनो समय होवाथी मेळा जेवो माहौल हतो अने आतंकवादीओ लाभ जोईने खेळ्यो लोहियाड़ जंग। सरकार फरीथी पोतानी जूनी टेप वगाड़ी रही छे, हुमलानी तपास थशे अने न्याय मळशे। बीजी बाजु आतंकी हुमलाने पगले देशभर में एलर्ट जाहिर कर देवायू छे। गुजरातना तमाम नाना मोटा शहरों में रेलवे स्टेशनों, एरपोर्ट, सरकारी हॉस्पिटल, कचेरीओ में डॉग स्क्वॉड की मदद की सघन तपास हाथ धरवामां आवी छे। अमदावाद में कालुपुर रेलवे स्टेशन पर सघन चेकिंग करवामां आवी रह्युं छे। विपक्षी नेता शंकरसिंह वघेलाए मोदी सरकार की आखरी झटकणी काढ़ी छे। विधानसभा में ट्रेजरी बेंच सामे जोईने तमारा करता हूँ भाजपने वधु ओळखू छूं तेवा शाब्दिक बाण साथे तेमणे जणाव्युं के 2002 पछी जाणे गुजरातनो जन्म थयो होय तेवो भ्रમ સર્જીને જુઠ્ઠાણા ફેલાવી ભય બતાવીને ભાજપે પ્રજાને ગુમરાહ કરી છે, ગુજરાતને સામાજિક રીતે તોડી નાખ્યાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો। ચૂંટણીમાં થતા ભાષણને ટાંકીને વાઘેલાએ રાજ્યપાલના પ્રવચન પરની ચર્ચામાં જણાવ્યું હતું કે ભાજપે 2002નો ભરપૂર લાભ ઉઠાવ્યો છે, પ્રજાને ભય નીચે રાખીને ભાજપે ગુજરાતને સતત ડરાવ્યું છે। મુખ્યમંત્રી મોદીનું નામ લીધા વિના શંકરસિંહે તેમના ભાષણને ટાંકીને અસત્યની પોલ ખોલતા ઉદાહરણ રજૂ કર્યા હતા। કપાસ મુદ્દે પોલ ખોલતા શંકરસિંહે જણાવ્યું હતું કે મિશન ઓફ કોટનથી ઉત્પાદન વધ્યું છે, રાજ્ય સરકારે એક પૈસાની મદદ કરી નથી, ભારત સરકારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ વધારી છે। આજે મહાગુજરાત ચળવળના પ્રણેતા અને ભૂતપૂર્વ સંસદ સભ્ય સ્વર્ગસ્થ ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ છે। આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગુજરાતના ગઢવૈયા આદરણીય ઇન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે કોર્પોરેશન દ્વારા અહીંયા આગળ ફૂલહારનો પ્રોગ્રામ કરવામાં આવે છે, તે નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી શ્રદ્ધાસુમન આપવા અમે ભેગા થયા। અખંડ ગુજરાતના એમને જે કલ્પના હતી કે ભાઈ અખંડ ગુજરાત આવું હોવું જોઈએ, શુદ્ધ સમૃદ્ધ સુખી, તો અમે પણ આ શહેર સુખી સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના કરી છે। આ પ્રસંગે અમિત શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, બીજલ પટેલ સહિતના અગ્રણીઓ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। 21 ફેબ્રુઆરીએ જ્યારે માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અમદાવાદની વિવિધ સંસ્થાઓ દ્વારા માતૃભાષાની જાગૃતિ માટે એક યાત્રા યોજવામાં આવી હતી, જેમાં 300થી વધુ લોકો જોડાયા હતા। આ ઉપરાંત નાટક દ્વારા પણ બાળકોએ ગુજરાતી ભાષાના ગૌરવની વાત સુંદર રીતે રજૂ કરી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ જોડાયા હતા।
ગુજરાતમાં પ્રથમ વખત ઘોડેસવારી અને અન્ય પ્રકારની સાહસિક રમતો સેન્ડ સ્ટ્રોમના નામથી ઇક્વેસ્ટ્રિયન એસોસિએશન ઓફ ગુજરાત અને ગો બનાનાસ દ્વારા એડવેન્ચર ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ડ સ્ટ્રોમના નામથી ઇક્વેસ્ટ્રિયન એસોસિએશન ઓફ ગુજરાત અને ગો બનાનાસ દ્વારા એડવેન્ચર ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 ફેબ્રુઆરી સુધી આયોજિત મેળાને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. મેળો અમદાવાદથી 40 કિલોમીટર દૂર આવેલા અંબોડ ગામના નદીનપટમાં યોજાયો છે. ઘોડેસવારીમાં રસ ધરાવતા સમગ્ર દેશના લોકો વિવિધ ઇવેન્ટમાં ભાગ લેશે. આ મેળો ભારતના ઘોડેસવારીનું કેન્દ્ર બની રહેશે. ઓબ્જેક્ટિવ બેઝિકલી આ છે કે અમારા ગુજરાતના જે ફાર્મર્સ છે કે ગુજરાતના જે હોર્સ બ્રીડર્સ છે એમને એક વેચાણ લે વેચ કરવા માટે એક પ્લેટફોર્મ મળે અને એમના ઘોડાને સારી કિંમતો મળે. એનાથી હોર્સ બ્રીડિંગની જે એક્ટિવિટી છે અને હોર્સ સ્પોર્ટ્સ જે છે એમાં એ બધાને પ્રોત્સાહન મળે. અમે ઘણા વર્ષોથી આ કરતા આવ્યા છે ગુજરાતમાં, અમે બી નહીં બીજા ઘણા ઓર્ગેનાઇઝેશનો બી નાના નાના મેળા કરતા શોઝ કરતા આવ્યા છે, પણ આ વખતે એવું કર્યું કે એટલું મોટું કરીએ કે રાજસ્થાનના જે મોટા મેળા થાય છે પુષ્કર બાલોત્રા એને અમે ચેલેન્જ કરી શકીએ અને એનું માર્કેટ અમે ગુજરાતમાં લાવી શકીએ. એના માટે ગુજરાતની બધી એસોસિએશનોનો સપોર્ટ લઈ અને એમાં ઇક્વેસ્ટ્રિયન એસોસિએશન બનાવી. આ ઇવેન્ટમાં પહેલીવાર આ ઉજવાઈ રહ્યું છે, છતાંય 750 ઘોડાની પાર્ટિસિપેશન અહીંયા છે. 100 ઘોડા એન્ડ્યુરન્સ રેસ માટે આવ્યા છે અને 250 ઘોડા બ્રીડ શો માટે આવ્યા છે. રાજ્ય સરકારે ઘણો સપોર્ટ આપ્યો છે, એમના એનિમલ હસ્બન્ડરી ડિપાર્ટમેન્ટે અમને આ શો એલોટ કર્યો છે. એમાં કેશ પ્રાઇઝિસ રાજ્ય સરકારે એનાઉન્સ કરેલી છે બધી, અને નાના મોટા જે બી ખર્ચા થાય છે એના બી ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે આ આયોજવા માટે, વિચ ઇઝ અ સ્મોલ પાર્ટ, બટ સપોર્ટ બહુ હોય છે. એમના બધું જેટલું નેટવર્ક છે ત્યાં પબ્લિસિટી કરવી, ત્યાં ડોક્ટર્સ પ્રોવાઈડ કરવા અને માહિતી બધાને પહોંચાડવામાં ગુજરાત સરકારનું ઘણું કામ છે. ઇવેન્ટ અમે લોકો એટલું મોટું કરીશું કે ઇટ વિલ બીકમ અ ડેસ્ટિનેશન કે જ્યાં ફોરેન ટુરિસ્ટ બી આવે બધા અહીંયા અને આ ઘોડા જુએ આપણા, કારણ કે આ ઘોડાઓની બહુ ખાસિયત છે. આ ઘોડાના કાન જે છે એ 180 ડિગ્રી ટર્ન થઈ શકે છે અને ઉપર ટચ થતા હોય છે. વર્લ્ડમાં કોઈ ઘોડાના કાન આવી રીતે ટચ નથી થતા, એટલે ફોરેનર્સને આમાં બહુ રૂચિ હોય છે. એટલે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ બી આ વખતે અમારી સાથે છે એઝ અ સ્પોન્સર, અને આગળ ચાલતા આ મેળો વાર્ષિક મેળો એટલો મોટો થાય કે ત્યાં ફોરેન ટુરિસ્ટ બી આવે અને આપણા ઘોડાને ઇન્ટરનેશનલી માર્કેટ મળે. મેળામાં 500 કરતાં પણ વધારે પ્રાણીઓ વેચવા આવે તેવી શક્યતા છે, તો બાળકોને પણ ઘોડેસવારી ગમે છે. ઉપરાંત અહીં અંબોડ હાર્ટ હેન્ડીક્રાફ્ટ એન્ડ હેરિટેજ અને અંબોડ હાર્ટ બેઠક પણ રહેશે. આ યુનિક ફેર લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા 3 દિવસીય સ્કાઉટ ગાઈડ રેલી અને કલ બુલબુલ ઉત્સવ યોજાઈ ગયો. આ 36મી સ્કાઉટ ગાઈડ રેલી અને 27મો કલ બુલબુલ ઉત્સવ પાલડીના સ્કાઉટ ભવન ખાતે યોજાયો છે, જેનું ઉદઘાટન સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસારની અધ્યક્ષતામાં થયું. આ ઉત્સવમાં ભાગ લેનારના રોકાણ માટે બનાવવામાં આવેલ વિવેકાનંદ નગર અને ગાઈડવાળાઓ માટે પણ રાણી લક્ષ્મીબાઈ નગર નામ આપવામાં આવેલ હતા. આ ઉત્સવમાં હેંગિંગ બ્રિજ અને મંકી બ્રિજ બનાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓને તાલીમ આપવામાં આવી હતી. આજે આ 36મી જિલ્લા રેલી અને 27મા કબૂલબુલ ઉત્સવનું ઉદઘાટન થયું છે. એમાં 500 જેટલા સ્કાઉટ ગાઈડ બાળકોએ ભાગ લીધેલો છે અને આ બાળકો 2 દિવસ દરમિયાન સ્કાઉટિંગની જુદી જુદી એક્ટિવિટી કરશે, જેવી કે છાવણી નિરીક્ષક પોતાનો તંબુ સંગારશે, અગવડતામાં સગવડતા કેવી રીતે ઊભી કરવી, જે સગવડ છે એમાં પણ કેવી રીતે સરસ રીતે રહી શકાય, જીવી શકાય એનો પાઠ શીખશે. અને ત્યાર પછી કુકિંગ કે જે 1 કલાક એમને આપવામાં આવશે, 2 માચિસની સળી આપવામાં આવશે અને વગર વાસણે 1 કલાકમાં રસોઈ બનાવશે. અને ત્યાં રસોઈ બનાવ્યા પછી ત્યાં રસોઈ થઈ નથી એવી પણ ખબર ના પડે એવી સાફ સફાઈ કરી અને એમની સ્પર્ધા યોજાશે. એમાં 1, 2, 3 નંબર આપવામાં આવશે. ત્યાર પછી સ્કિલોરામાં કે જે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવશે એમાં પણ સ્પર્ધાત્મક રહેશે. ત્યાર પછી પાયોનિયરિંગ કે જે તંબુમાં સાધનો ગોઠવવા માટે વાસણો કે જૂતાનું સ્ટેન્ડ કે એ બધું ગોઠવવા માટેનું પાયોનિયરિંગના ગેજેટ્સ કેવી રીતે બનાવાય એની સ્પર્ધા થશે. અને કેમ્પ ફાયર કે આખા દિવસના થાક્યા પાક્યા બાળકો હોય તો રાત્રે પોતાના ઓછા ખર્ચમાં ઓછી વેશભૂષામાં જે છે એમાંથી કેવી રીતના વેશભૂષા કરી અને મનોરંજન કાર્યક્રમ આપી શકે તેવી રીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. સ્કાઉટ ભવન ખાતે 1000 વિદ્યાર્થીઓ 3 દિવસીય રોકાણ કરશે અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિસ્ત અને સેવા ભાવનાના પાઠ શીખશે. આ કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડના શાસન અધિકારી ડોક્ટર એલડી દેસાઈએ પ્રવચન દરમિયાન શિસ્ત સંઘ અને સેવાના પાઠ શીખવ્યા હતા. અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એઝ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.